નમસ્તે જય મામાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા બાળકો? મજામાં છો ને? ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત તો કરીશું, પણ એ પહેલા આપણે પ્રાર્થના કરીશું, માં સરસ્વતી માનું સ્મરણ કરીશું। બાળકો, આજનો વાર કયો છે? શનિવાર। તો મારી નોંધપોથી બુકમાં આજે આપણે શનિવારની પ્રાર્થના કરીશું। तो बद्दाना बे हाथ जोड़ेला आंखों बंद। तुम ही हो माता पिता, तुम ही हो, तुम ही हो बंधु सखा, तुम ही हो, तुम ही हो माता पिता, तुम ही हो, तुम ही हो बंधु सखा, तुम ही हो, तुम ही हो हाथी में लांबी सूंड होई छे।
हाथी हुए ने इन्हें आसुन हुए ने लंबी हुए हाथी ने सुन के भी हुए लंबी हुए ये बहुत खाए ने बताए ना सुन तो मामू के ने सुन द्वारा बताए ये क्या खाए चे हाथी ने सुपड़ा जेवा कान हुए चे हाथी ना कान हुए मोटा मोटा सुपड़ा जेवा हुए आ हाथी ना कान केवा हुए मोटा आपड़ा कान केवा चे तो के ना 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 हाथी ना कान सुपड़ा जेवा मोटा हुए चे हाथी जमीन पर नो सौथी मोटो प्राणी चे हवे जो हाथी चे ने शरीर मा झाड़ो हुए चे इना पग पण झाड़ा झाड़ा हुए चे ये हम जो देखाय छे ना पग हाथी जमीन पर नो सौथी वजनदार प्राणी चे એટલે કે મોટો પ્રાણી હોય એ ધસ ધસ ચાલતો હોય ત્યારે જમીન પર ધ્રુજતી હોય છે એનો વજન વધારે હોય છે હાથીને લાંબા દાંત હોય છે જો આ હાથીનો દાંત છે ને એ લાંબો હોય છે અહીંયા તો આપણે નાનકડું હાથીનું બચ્ચું દોર્યું છે મેં તો દોર્યું છે ને હાથી તો મોટો હોય એનો દાંત પણ મોટો હોય એ હાથીનો દાંત છે ને એ બંગડીને એવું બનાવે છે પહેલાના જમાનામાં હાથી દાંતની બંગડી આવતી એ પહેરતા હાથી દાંતની હાથીનો દાંત હોય કેવડો મોટો હોય છે હાથી પાંદડા ફળ અને ઘાસ ખાય છે હાથી છે એ પાંદડા ખાય ફળ ખાય અને ઘાસ ખાય છે હાથી એને તમે હથેળીમાં રાખો ને એટલે સૂંઢ દ્વારા બધું લઈ ખાય છે તમે ની સામે મૂકો એટલે સૂંઢ દ્વારા લઈ અને મોઢામાં મૂકે છે તમને ગયનો પાઠ ગમ્યો ને તો જો મેં અહીંયા હાથી દોર્યો છે ને હવે તમે આ પાઠ પાછો મને કહેશો હું તમને પૂછું કે હાથી કેવું પ્રાણી છે તો કે હાથી મોટો પ્રાણી છે અને વજનમાં કેવો છે મોટો છે ને વજનમાં પણ મોટો છે એનો વજન વધારે હોય છે હાથીને હાથીના કાન કેવા હોય છે તો કે સુપડા જેવા કેવા હોય છે સુપડા જેવા હોય છે હાથીનો રંગ કેવો હોય છે હાથીનો રંગ કાળો હોય છે કેવો હોય છે કાળો હાથી શું ખાય છે શું ખાય છે તો કે ફળ ઘાસ ફ્રૂટ પાંદડા ખાય છે હવે હાથી જમીન પરનો સૌથી મોટો પ્રાણી છે હવે હાથીના દાંત કેવા હોય છે હાથીના દાંત પણ મોટા હોય છે અને લાંબા હોય છે ચાલો આપણે હાથી વિશે તો સમજી લીધું તમારે હવે રાઇમ્સ એટલે કે આ કાવ્ય ગાવું છે તમારે ગાવું છે ને રાઇમ્સ ચાલો આજે હું તમને રાઇમ્સ દોડાવીશ જોજો મજા આવશે હો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ चले सुंड हिलाकर कहाँ चले मेरे घर
તમને આ જે મુખ પર અને રાઈસ બને હાથીનું જ હતું. તો તમને કઈ ગમ્યું ને? ચાલો આપણે ફરી મળીશું. બાય. થેન્ક યુ.